સૂર મંદિર આણંદ સહર્ષ રજૂ કરે છે હાસ્ય મનોરંજન બાગ એક બોલો સ્વામિનારાયણ ભગવાન કી પરમાત્મા ની અંદર એકલિન થતા બંને જણા આજે એમ કેવાય છે કે બંને એક રથ ના પૈડા જેવા અત્યારે તો પડ્યા હરખા હોતા નહીં તમે જુઓ સોમુ ચારણ ને બે પૈડા હરખા મળ્યો નરસિંહ મહેતા ને હરખા મળ્યો ગોરા કુંભાર ને હરખો મળ્યો મીરાબેન બે પડ્યો હરખો એટલે ભગવાન ના મળ્યા એક પૈડું મળતા નહીં ને થતું નહીં અહી સારું થાય અને પતિના પગલે પગલે એટલે અમારી બહેનો ને તો પતિ ક્યાંય એમ કરવાનું હોય પણ અત્યારે તો પતિ ક્યાં ને એનથી ઊંજી ને ઉધી હેડતો હોય કોઈ દાળ પતિ ના કયા પર મન ના હેડે બીજો વાત શું કા કરીએ અમારી જ વાત કરીએ અમારી ગેરથી સાથે અમને શાક લેવા મોકલે તો અમારા બેઠી પિક્ચર માં હોય અલી પિક્ચર માં ના જવાય તક જવાય અને પાછા પિક્ચર એ કેવો એનો નામ તો જુઓ મેને પ્યાર કિયા સિત્તેર વર્ષ હન દોશી મોઢામ દોત ના હોય અને પાછી કે મેને પ્યાર કિયા અને પ્રેમ એમ કહેવાય છે કે જોવન્ય કરે વાત ખોટી ગઈડી હોય પ્રેમ કરવા દોશણ દોહાય પ્રેમ કરે છે કોણ કહેતે હે કે બુઢે ઈશ્ક નહી કરુશ્ક કરે લે શું નહી કરતા ખબર અમારા હમણાં એક દરબાર સિત્તેર વર અને મન થયું બાર વાર પહેલો નાતરા કરેલો બાર વાર વિચાર કરજો લાઈન તેરમી વાર લાવું સિત્તેર વર્ષે તે પાસો હોર વર ની લેવા ગયો ખોરવા ગયો કન્યા હોર હત્તર ની જડી તો ખરી લાયો માર બેટો પણ વટ પાડે પેલી પઠકરાણી પર કે ખબર છે મારા હત્તર ઠકરાણી કે સોના મોના વટ કાઢી નાખો તાક તા કે હું તમારે હત્તર છું પણ તમ મારું ગણી માસો બોલ એટલે બોનો ની વાતો તો બહુ જુદી હોય બાપા ને અમે તે બોનો ખાય જુઠ્ઠું ગાય જુઠ્ઠું અને રડાય જુઠ્ઠું અમે કઈ બાજુ નું બાસ ના હોય તમે જુઓ ગાય લગન કોકનું હોય શોમાં હાઈઠ વરનો મોડવા મુરત કરવા બેઠો હોય અને કાશી જોડે બેઠી હોય અને ચંચી લગન ગીત ચાલુ કરે કેવું લગન ગીત ગાય કે સોડી તું તો સેટેરી ને રે સોડી નાખી હોય દાડા સુધી ચડાય નઈ મુહ ત ખાલી દાડેમ ના દોત એકલા દેખાયા ના જાણે કર્યો વેરી હોય એમ પણ બહુ ખોટું ગાય અને એમાં અત્યાર તો તમે જોજો અત્યારની બહેનોએ તો ચાલુ કર્યું અરે ની ઠાકોરની માં તો અત્યારે લગન ગીત ગવાય છે

તો બેઠો હોય જ ટનાટન ખોટે ખોટું ગાય એમાં ગાવાની શું વાતો તમને કરું અમારી બોનો જ્યારે જ્યારે લગ્ન ગીત ગાય ને તારે બહુ જ મુસીબત કરે અને તમારા પટેલો બમણમાં તો પિક્ચર ન લગન ગીત તમારા જીવે તમારા જેઠ મહિના સુધી

આ બુફે ડિનર તો નામ ખોટું પાડ્યું છે નામ ભૂખે ડિનર રાખવું જોઈએ કદાચ અમારી કોક બોહન જો શરમાર હોય ને થારી લઈને ફરી ના જાય અને જલેબી નું પહેલી વાર જાય ત્યાં એક જ મેલ્યું હોય ફરી વાર ને એટલે ભૂખી ને ભૂખી પાછી આવે ને ઘેર આઈને ખીચડું રોધવું પડે એટલે અને ભૂખે ડિનર કહેવાય લગ્ન ની અંદર અમારી બોહનો તમે જુઓ જેવું મેં કંકોત્રી લખે ને એવી એની પ્રક્રિયા કરે હમણાં એક ગામમાં કંકોત્રીઓ છપાયેલી કંકોત્રી છપાવનારો બહુ પૈસા વારો હતો લગન વારો વાળો તેને લખ્યું મેં કે કોઈએ ચોલો કરવો નહીં બધી બોનો ઢાંસણ જેવું એ કઈ કપાળમાં ચલલો નહીં બધાય પૂછવા મળ્યું કે આ ચોલ્ચમ નહીં કર્યા તા કંઈ કંકો કંકોત્રીમ ના લખ્યું છે કે કોઈએ ચલલો કરવાનો અરે હમણાં તમારી બોનોએ હરીફી કરેલી નોર્તમ ગરબા અને બધી બોનોએ વિચાર કર્યો બધાએ એક જ હરખો લુગડા પહેરીને આવવાનો તાકે એમ થાય કાલે અમને વિચાર કર્યો કે જેવા લુગડા તાકે જેના ઘરવાળાને માથે જેવા વાર હોય ને એવી હાડી પહેરીને આવાનો કોઈએ કારી પહેરી કોઈએ રાતી પ્યારી મેજી મેલેલા વાર વાર હોય કોઈ ધોરી પ્યારી બે ચાર જણો વિચાર કર્યો આપણે શું કરીએ એમની બેન પણીઓ તમે તો પ્યારી પણ અમે શું કરીએ અમારે તાકે અમાર માથે ઢ્યાસણ જવું એમ તો એટલે અમે હાડિયો પ્યાર્યા વ્યા એટલે જેવું મેં લખે ને એવું અનુકરણ ના કરાય અનુકરણ કરવા જાય ને તો મુસીબત થાય તમે જો ઘણા પહેણવા અનુકરણ કરે એક જણો પહેણવા જેવો હોય સૂટ પહેર્યો ને બીજો સૂટ એટલે પણ આ બે હજાર નો સીટ એના કરતો એક ને શિવ પાસો આવ્યા પછી શું કરવાનું એને ખોટી ભરવી રાખે દોઢમણ માં દળ ભરાશે પણ કે ના અત્યારે ભાડે મળે એટલે સારું છે પણ પેલો તો શિવડાવવા જ પડે અને એમાં ફેશન નીકળી વર રાજાઓને હવે ધ્વત પ્યારતા થઈ ગયા તું પેણવા જાય ને તાર ધ્વત અસલ જૂના જમાના નું આવવા માંડ્યું જેમ જેમ ફેશન બદલે ને ફેશન માં ફેશન માં તો દુનિયાનું શક્ય નાશ વરી ગયું દુનિયા મરવા પડી ગઈ મેં ફેશન કરેલી એકદાર કોલેજ કરું ને તાર ભણતો હતો થોડું ફેશન કરી વિચાર કર્યો લાબા લાબા વાર રાખેલા દાઢી મૂછ ફૂટેલી નહીં નકુલ આઈ આ બધક પહેરાતા મને પંજાબી ડ્રેસ સીવડાવવા દે તે મેં સુરવાલ ના જબ્બો સીવડાયો પ્યારી નું તો કોલેજ ગયો કોલેજ થી આવતા થિયેટરમાં માં જોઈતા પિક્ચર ચડેલું ફર્સ્ટ ક્લાસ ગુજરાતી પિક્ચર નરેશ કનોડિયાનું નું મેં કુલાઈ નરેશ કનોડિયા મેં જોયે તો ખરા કેવો દેખાય છે હે હું તો ભાઈ ગુજરાતી પિક્ચર કોઈ દા ગયેલો નહીં અને જોવા ગયો ટિકિટનો બ્લેક બોલાય બાર બાર રૂપિયા મેં કોઈ બાર નો બાપો તેર લે ને હેન્યા એક જ ટિકિટ વધેલી મનાલી દીધી હું તો લઈ સીધો થિયેટર માં અને જઈને બેઠો ને તારે મારા ઠાકોર ભાઈ જેવો એક નારસિંગો બેઠેલો પેલી સ્નેહ લતા ને જોવાની ભૂલી જો સીધું માર્યું અમે ફોકસ માર્યું કારણ દાડી મૂસો મળ્યા નહીં લોબા લોબા વાર પંજાબી ડ્રેસ પહેરેલો ઊંચેડીના સેન્ડલ પહેરેલો આ ભાઈના મનમાં કોઈ કાયા કોલેજમાં માં હિડાય લલિતા પવાર જોવા હમણાં તો ફોકસ માર્યું એનો વાંધો ને પણ બેઠા પછી અમને વોલ્ટેજ વધારવા મોડ્યા ધીમે ધીમે ખભે હાથ મેલ્યો બુચ્ચે હાથ મેલ્યો પાછો પગલો આબો કર્યો ને મારે બેઠે પગલો આબો કર્યો તો હું વાંધો ને હું તો આગો ખસખસ કરું પણ એનો બૂટ આવી જ મારા અંગૂઠા ઉપર ને તે સોડી ઉસાડી ના આખું ડોરકીપર ની પોઈ ગયો મેં કોલ્યા ભાઈ સાહેબ એક કામ કરી ને તાકે શું ભાઈ મેં કોઈ એક બીડી આયલ તાકે બીડી ના પીવાય થિયેટર આગ લાગે મેં કોલ્યા આપણ મને આગ લાગી હે પેલો હકણો નહીં બેહતો મેં તો બીડી પીધી એટલે પેલા ભાઈ વિચાર્યું કે તો ભઈ બોન નો ભાઈ છે ગયા એ ગયા ફરી પાછા દેખાયા એટલે ફેશન કરવા મુસીબત થાય મારી બે ફેશન કરે તમે જોજો મેચિંગ કરે મેચિંગ કરે ને તાર મર્યાદા છોડી દે કબજાનું મેચિંગ કરે સાણિયાનું મેચિંગ કરે હાલલાનું મેચિંગ કરે બોપ નું મેચિંગ કરે સ્લીપરોનું મેચિંગ કરે તાર લાલીનું મેચિંગ કરતી હોય દ્વારી હાડી પહેર્યાતા હાલલો પૂરો કબજો પૂરો ચંપલ પૂરો બધું પૂરું ચાલુ કરી દે એટલે રોડતા ગરીને પીપલું અગાડીને નહીં પડી પીરું પેરા તો અંદર ના પડી હોય આખી નાખીને એક જ વખત વોઇલ પ્રિન્ટ નું પોતું ચાલે પણ મેચિંગ કરવાનું તો મેચિંગ કઈ કરવાનું પતિ એના પતિની પત્ની એના પતિ જોડે મેચિંગ કરે તો પરમાત્માની પ્રાપ્તિ થાય સત્સંગમાં મેચિંગ કરવાનું હોય આ તો કુસંગમાં મારા બેટા મેચિંગ કરવા મળ્યું દુનિયાની ખરાબી કઈ નાખી બોને અને એમાં તે બોનો ગાય જુઠ્ઠું બીજા નંબર ખાય જુઠ્ઠું કેવું જુઠ્ઠું ગાય છોકરા પપ્પા આણંદથી આવ્યા આયા હોય શૂર મંદિરમાં જઈને અને શૂર મંદિરમાં અહીં આયા હોય ને જો પેડા લાયા હોય

લાલ્યો મીમી જોવા જાય તો લેટોવારું લેટો ઠપકારી કા હકીકત માં મીમી ના આવી હોય એ પોતે જ મીમી હોય એટલે ખા જુઠ્ઠું ત્રીજા નંબરે રડે જુઠ્ઠું રડે કેવું જુઠ્ઠું પંદર વીસ જણા ઇન્ડિયન ડિસ્કો કરવા જતો હોય કોઈ કાકા ઉપર ગતા રહ્યા હોય એમના વિઝા પાસ થઈ ગયા હોય આનું ભગવાને બોલાવી લીધા હોય તો પેલા રડવા જવાનું હોય મરી ગયો હોય એક જણ નો જમય પણ પંદર વીસ જણીઓ ને કરી હોય ને બધું ધોરા હાલ ધોરા કબજા ને બધું યુનિફોર્મ કર્યું હોય

તમને મને મારી નાખ્યા પેલો બોનો આટલું ઓડે પગની પોની ના દેખાય મધ પૂરો બેઠો હોય તો મધ લેનારા આગા એટલે આ ફેશન મને ફેશન પછી પાછો ઘેર કે ફોલો મને કોલેજ માં પજવા નહીં ત્યાં શું કરે તને નહીં તા તને શું કરે તને ચંદન લઈને ચોલ્લા કરે ભગવાન ની જેમ કે ખોડિયાલ છે એમ કે હકીકતમાં બહનો આ મર્યાદા તોડી નાખી અને મર્યાદા કોણે તોડી વધારે કોણે આ સિનેમા નવી મા એને તમારી મારી જન્મ માલનારી માં હારી હતી પણ સિનેમા જો પેઠી બીજી માં તો તમને મને જો હરમણ આવે ને તો મુસીબતના દાડા કરે તમે જોયે રાખો એમાં બધો કોયલો ફસમાલ ભગત ની સત્સંગમાં બેસી સંતના સત્સંગમાં બેસીએ તો ચોખ્ખો માલ મળે એક લાઈટ કરી હોય ને તો ભગત કે બીજું ફ્લડ લાઈટ મારો ફ્લડ માર્યો હોય કે ફોગસ મારો ફોગસ માર્યો હોય કે ક્યુબ કરો ક્યુબ કર્યું હોય તો ગોરો ગાલો અલ્યા અજવારું ઓછું પડે પણ એનું કારણ શું કે ભગતોની પાંચ ચોખ્ખો માલ છે ચાઇના સિલ્ક તાકે તાકા એમાં રંગ જાય નહીં રફું હોય નહીં કશું નહીં એટલે અને સિનેમા પર કોયલો ફસ્ટ માલ પેલા પૈસા લઈ લે પછી ઓયડી પૂરે બોય બંધ કરે પછી લાઈટ બંધ કરે અને પછી મારા બેટા ચાલુ કરે તમને ગમે તો ખરું ના ગમે તો કોઈ લો પૈસા પાસા મળે અને અમારી તો તમને ગમે તો આલવાનું ના ગમે તો કશું વાત નહીં જય સ્વામિનારાયણ રાજા રણછોડકી પણ આ બધું સારી વસ્તુ જોઈએ તો સંતો જવાનું કોયલો ફર્સ્ટ માલ જોઈએ તો સિનેમામ જોવાનું અને આપણે બધા સિનેમામાં ગયા એટલે આપણે બધા કોયલા ફર્સ્ટ માલ જેવા થઈ ગયા તમે જોજો વીસ વર્ષનો છોકરો હોય ને વર્તી છે કે હવા થાય હો મમ્મી ડાડ દુખે આ ડાડ ના દુખે તા તને શું દુખે ટોગો દુખે તારો પગ દુખે કારણ કે મેં દોડશે તો મસાલા ખા ખા કરો અને મસાલા ખાવાની વાત શું તમને કરું અમારા ભત્રીજો અને એના બે ભાઈ બનશે એકનું નામ શોમલો છે ને એકનું નામ રમલો મારા બેટો એક નાક કોરામ બોલે મૂંગો એક જણો તોતડું બોલે જીભ ચોટે હવે બે માં બોલે એકસો પોત્રીસ ત્રણસો ચારસો વીસ નો મસાલો ખાય અને નાગપોરા બોલે એને જિંદગીમાં માં ખાધેલો નહીં આવો મસાલો તે એક દાડો પેલો એકસો પોત્રીસ મસાલો કરે જે તોતડું બોલે ગહે અને પાછું એસટી સ્ટેન્ડ ઉભા રહેલા નડિયાદ જવા હાથ તે મસાલો ઘસતા ઘસતા પેલા નાગપુરા બોલે શું કે

એસ્ટીમ ચડીન ઉભોતો રહ્યો પણ સાક્ષાત હરમનજી પ્રસન્ન થયા જગ્યા મલન ડોડિયું જાલીને ઉભો રહેલો ઉપરનો શરીયો અને હરમનજી મોડામાં રહ ભરાવ મડન વાર મસાલો ખાય એટલે કોન પટિયા ઉપર પરસેવો થાય માથાન વાર ઊંચા થાય શાવડીન શાહોરિયાન જેમ શરીરે બધા રૂવાટા ઊંચા થાય લાલ લાલ કંકુ જેવો થઈ જાય અને મોડામાં લાવા રસ ભેગો થયો જણ ધરતી કમ થવાનો પેલાન તો હરમનજી હું ઈડક્યો હવે ચાલુ થઈ ગઈ એક ઘૂંટડો જીમનો તમનો કર્યો છે હું હું

કાકા કેસે ઓલ્યા હોય આ તાર બાપે થૂક દો મેલી કે અન થૂચો એનો આધો ને પણ કે આ બધું લિક્વિડ જ આવા દીધું મે હો પારીન કોકરોય નઈ કે 135 નો પોદડી ના આવા દીધી નકરો લિક્વિડ આવા દીધું એટલે જાણે જે ધંધો ના કર્યો હોય કરવા જોઈએ ને મુસીબત આવી જાય અહીંયા ભાઈઓ બધા મસાલો ખાધો ન તો ફેશન કરવા જ મસાલાની મુસીબત થઈ જાય પછી અમને ડાડ્યો દુખન 20 વર્ષે ખાઈ જ જાય એમના દોત પરથી રોટલા સવાય એટલે ફેશન બહુ મુસીબત છે એમાં અમારી બોનો ખાય જૂઠું છે આ ડિસ્કો કરતા હોય એમાં એક જ જણનો જમે મરી બધો રડતી હોય આટલું આગું ઓડી અને એવું રડે એવી મરે શોમલો અને સાચો તોડે સવલી શોમલો મરી જાય પણ ચેટલી સાચ્યો નવરી કઈ નાખા મારે બેઠા અને જેવું કૂટે કૂટે એટલે એની કોઈ મર્યાદા ના રે અહિયાં અમારી બોનો કૂટી કૂટી ને સાચ્યો ફૂલાડી દે ને જેવા રાગ થી ગાય કે લાડી ને વાડી ગોડા ગાડી ઓ જીવાતરી કાઈ નહીં આવે તારી સાથે ઓ જીવાતરૂ તો એ સુતા સુવેરણ નીંદ માં રામ રામ બોલ જોરે લાડી ને વાડી ગોડા ગાડી ઓ જીવાતરૂ કાઈ નહીં આવે તારી આરે ઓ જીવાતરૂ

ડેરે જવાને <laughs> <laughs>

ખોટું હા રડે ખોટું અને ખાયા ખોટું તને અમારી બોનો નું જૂઠું એમાં તમે જોજો અમારી બોનો ને માં કહ્યું છે કવિઓએ કે બોનો નું નાકખોરું બહુ પવિત્ર કેવત માં બધા ને પવિત્ર એક એક વસ્તુ હાલી છે વાડકી પવિત્ર દર્જીન થૂંક પવિત્ર બધો પવિત્ર આલ્યું પણ એમાં ચાર જણ ને બહુ મોટું અને એમાં તે વારન બે પવિત્ર આલ્યા બધો એક એક પણ વારં ને બે એક એની વાડકી પવિત્ર અને બીજો એનો હાથ પવિત્ર ગઈડો ટાઈડ વરણ નો થયો હોય મોથે દોરું થઈ ગયું હોય આવી ગયો હોય વેચ વ્યતનું કુતલ ઉગ્યું હોય પણ જો વારણનો હાથ ફરે રાજકુંવર જેવો બની જાય પછી સોન મહાણિયમ લઈ જવા જેવો હોય તો એ દેખાય અને પછી એની વાડકી પવિત્ર તમે જોજો ગમે એની દાડી કરે વડાપ્રધાન ની કરે તો એ સલાવડું સરપંચ ની કરે તો એ સલાવડું અમાર ઠાકોર ની કરે તો એ સલાવડું અમારા આ સંજુની દાઢી કરતો એનું એ કોઈ દાડે એને ગહવાનું જ નહીં પાણી રેડ તાકના ગોર હલાઈને સપ સાલક મારીને ડફ લઈને આજ ગાલ તાકના સોપડવાનું અને એમાં તે વારંદની વાડીકી પવિત્ર નાખ કોરું પવિત્ર તમે જોજો ચાર ખંડનું મકાન હોય અને મારી બોન રસોઈ કરતી હોય ચોથા ખંડમાં મ મહિનો હોય અને બરોબર શરદી થઈ હોય ઓઈલના લોસા ન્યા કરતા હોય ત્યાં શું અમારી શવલી બહાર નાખકોરા ખંચેરવા આવે ખરી ના એ તો મારી બેટી ખૂણા માથ વાતો કરતા કે

દરવાજો ઉગાડતા કે હફ સાપોક મારતા કે હબ નાખે એટલે દોઢશે પરિસો મે ફૂલ વડીમાં મેં આઠું નાખવાનું ભૂલી જ્યો હોય તો કારી થઈ જાય તો એનો વાંધો આવે રસો નો પરિસો પવિત્ર ત્રીજા ચોથા નંબરે દરજીન થૂંક પવિત્ર રણછોડજી ને વાઘા સીવતો હોય અને દોરો ઘડીએ ગડિયે તૂટી જતો હોય ત્યાં શું દરજી વાડકીમાં પાણી લઈને બેહા હા દોરો પરોવા ના એતો ઘડીએ ઘડિયે થોંક વારો કરીને જ જવા દેવાનો જેટલી વાર તૂટ્યો નહીં થોંકવારો કરીને હલાડ્યો નહીં થોંક વારો કરીને હરાડયો

के माता ना खा कुवार मेला माता ना खरा कुवार विषारी मेलाहू ना ठाकुर ठीक मारा पैन

એટલે જેવું એવું થાય અને તમે જોજો ગણન તો પહેણવાના બહુ કોડ હોય પણ પહેણ્યા પછી મુસીબત આવી જાય બહુ એને ખબર ના હોય છોકરો ને એટલે જાનવર થઈ જાય તમે જોજો વરરાજા પહેણવાનો થાય ને તો પંદર દાડા આખું ઘર હોભરે બાપા બૂટ તાકત તૈયાર શૂટ તાકત તૈયાર ટાઈ તાકત તૈયાર કોટ તાકત તૈયાર ગાડી તાકત તૈયાર લાડી તાકત તૈયાર તાર તો વાડી હોત રાખે મારા બેટા વાડી તાકે તૈયાર બધું જ તૈયાર હોય વરરાજા તૈયાર થઈને ને બહાર નીકળેટ કરે નું પોતું નું પૂતું મારીને સોટીને બધું સેન્ટ બેન્ડ અને જો બહાર કરે તો તરત બોન બોયણું રોકે આ બે કરે ના જઈશ પેણવાર ની ખોણ છે મરી જઈશ ભાઈ પેલો પાકીટ વારો હોય ને બોલાવે બોન બોનને એકસો ને દે એકસો ને લો ચાલે એટલે બોન કે ભોગ તારા પડીને ખાડા મારે છે નરક ની ખો હોય કે પછી કાજવ ની ખોવાણ હોય તું જા ભાઈ આ ગાડી જુઓ પેલો માફા માં પહેણવા જતા પછી પાલખીઓ થઈ પછી ઘોડા ગાડીઓ થઈ પછી હવે શું આવ્યું ગાડી મારુતિ મારુતિ માં બેટા એ જે દાડ પહેણવાની રાજા અને વાત સાચી પછી માનંદ દીકરા કોઈ સંબંધ રે આ તો ગાડી માં આવીને બેઠા એટલે આગળ બેન્ડ વાજો વાગતો હોય એમાં સરસ નાના નાના વાજો કેવા સરસ ગાયન ગાતો હોય પણ બે ઘડો વાજો આગળ હોય ને એમાં કોઈ દા સારી ગમ્પતી નિશાન એટલે બી ગઈડા વાજા કે એ વર રાજા આ જવાની તારીજમ તો અન્માં આવ્યો પણ અમારું ઘડિયા નું મોન આગળ ભો હશે અને પેલો નાના થી તો કેટલું સરસ ધૂનો નેકરે કે નંદલાલા

એટલે પાછો એકસો ને એક બેન્ડ વાજવા વાળા ના લ્યો એટલે આગો ખાઈ જાય પણ જોજો તમે બેન્ડ વાજવા વાળા તો આગા ખે પણ ગાડી કોઈ દાડ સ્ટાર્ટ થાય ડ્રાઈવર ચાવીઓ ફેરવતો હોય ગોર 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 ચાવી જુદી અને ગાડીનો નો ડ્રાઈવર બેહી રહ્યો હોય ને શ્યાલ નવરો પડી ગયો વરરાજા ની માં આવે પૈડા ના રિયોલો વધેરે એક કાચલું ડ્રાઈવર ના આલે અને પાછો પાકીટ આવે ને તો બહન એક આલે બહન એક લોચ આપે પેલી ગાડી

હો વરરાજા શ્યાલ એકલો હતો તો શાંતિ હતી આ ચાવી એના ધુમાડા ગયા તો તો તારી મારો બેટો તો હા હરીમ હારી ને જઈ અને ઉતારે બેઠેલો વાડીમાં લલવો ને ખલવો ને બધું અમને તો ખવડાવવા માંડ્યું વરરાજા તો ટોમેટા જેવો મારો બેટો થયો ફૂલવડીયો ને બુલવડીયો ખાઈને અને પછી તોરણે ચડવાનું થયું બેન્ડ વાજો લઈને આયા તો વરરાજા ને પોંકવા વરરાજા તોરણે ચડ્યા તોરણ એટલે શું તોરણ એટલે સરહદ વર રાજા આ સરહદ તું વટાઈશ પછી તું કોઈ કોમનો રહેવાનો વર રાજા તોરણે બાજોઠ ઉપર આવીને ઉભા થઈ ગયા માં ચાર નો રાડો લાયા ચમ ન બાજરીનો નહીં તલહોકરા નો નહીં બાવરિયા નો નહીં કણઝાનો નહીં તુવેર નો નહીં હરગવાનો નહિ અને જ્યારે ચમ કારણ કે બરધ્યા ખોરાક છો જાય એટલે હાહુ કેવો મુવા નખો જ્યા બરધિયા આટલા બધા કહ્યું તો તું મુવાન્યો જ નહીં ચાર બાજુ નાખી દીધા ચાર બાજુ ચમ નાખ્યા હાહુમા સજુવા ચારે રસ્તા ઉઘાડા જાન જા ને અહીં અહી મોથે બેહવાની છે તારે વરરાજા કે ના પાછા હાહુ માય તો હું આ બેલી ને વલવાડી ને મહારાજ લાવે બધું કાઢ્યું વરરાજાને બતાવવા માંડ્યો હાહુમાં હે વરરાજા મારી છોકરીને ને તો દાર બોલવા બોલવાની જોશે જોશે ને મારી છોડીને તો તમારે ખેતર ખેડવા જોશે ને મારી છોડીને ની તો આ બરજન ઝુહરી જોઈશે જોઈશે ને વર રાજા તો અકરો તરીએ માર્યું લાત મારી ને કોડિયું મેલેલું વરરાજાએ લાત મારી કોડીયું ફોહાઈ ગયું ઉપર નું કોડિયું કે હું આકાશ નાચેનું કોડિયું કે હું પૃથ્વી વચ્ચે વરરાજા તારો સંસાર આ જેવી લાત મારી ના દઈન કપાસ્યા ને ફોદા ને વરરાજા આજ તારી દેશા અને હવે તને બધાની લાતો વાગવાની વરરાજા તો પૈણો મારો બેટો બરોબર ઘરા સુધી પૈણ ચડેલું તેમ અને પછી હાર આવેલી મોહરા એટલે આવી કર્યો અખંડ સૌભાગ્યવતી થવા પેલા જમાનામ તો અખંડ સૌભાગ્યવતી હાથ મિલાવાના દીકરીને કે એની ભાભી મોટાભાઈ ની વહુ અને શું કે અખંડ સૌભાગ્યવતી આવા આશીર્વાદ તો મારા બેટો આવું નહીં કોક દાળ પહેણાવવા દઉં જો કે હાથ ચોકડું પહેણાવ તો આવડતું નહી ખોટું ખોટું પહેણાવું હરાવવાના શ્લોક બોલું મરશે પણ આને વાતે સાચી હાચી મારું પહેણાયેલું ટકતું જ નહીં સો મહિના તો સો સુટા છેડા થાય નાતરે જાય

અને સંસ્કાર જેવા આપીએ ને મોહરામાં દીકરીની એવી થાય દીકરીને જો હાહુની સેવા કરવાના સંસ્કાર આપ્યા હોય તો દીકરી હાહુ સેવા કરે તો અત્યારે જ કે જો જુદી રહેજો હા બહુ ટાઈટ ટાઈટ કરતી હોય ને તો એ પડી રહી તું આવતી રહેજે અહીંયા આગળ એટલે પછી આ દીકરી શું કરે મોટી થઈને બાપા પૈણી શું કરે ત્રીજે દાળ જુદી રહે અને એમાં તમે જો પંદર દાડા વર રાજા નું બરાબર આખું ઘર પૈણ્યા પછી વહુ બોલે ને વર રાજા ને કાશ્મીર તાકત તૈયાર આગ્રા તાકત તૈયાર કલકત્તા તાકે તૈયાર અનિમુન કરવા હાથે સિંગાપુર તાકે તૈયાર નેપાળ તકે તૈયાર અને પછી ના પંદર દાડા જાય ને એટલે આ બે જણા બોલે આખું ઘર હોંભરે પેલું એ બે કે કે હડોને અંબાજી જાય તાકે ચોલન પૈસા થઈ રહ્યા એટલે આ બે આવે અને આખું ફર્યું હોભરે પૈસા એટલે ગજવું ટાઈટ હોય જો બરોબર ટાઈટ તો હજી વરરાજા રાજા વહુ નું હોભરે અને વહુ વરનું નું સાબરે અને પછી બે આખું ફર્યું હોભરે અને કહેવાય કહી શકે આવો વહુ એટલે જોણા હો પંદર દાડા હારું હારું મારી છોડી મારી છોડી મારી છોડી અને હોરમેદાર જો ખાવા ના કરે તો વરરાજા મારા બેટા વટ વટ માર્યા હોય ઉપર રોપ હોય એક ગોમમાં પેડવા જતો હતો એના ભાઈ બંધુ એ સમજાવ્યું કે જો પેલો ઘર રો પેલી દબાઈ દેવાની હા અને જો તું દબાઈ ગયો તો હલવા માંડ થઈશ પેલો કે ના દબાવું આ તો દરબાર પેડી ઘેર જતા હતા અને રસ્તામાં માં કુતરી ભસતી હતી વરરાજા નો દીદાર એ વાત પેલો વરરાજા કે બંધ થઈ જાય એક વાર કોસ પેલી કુતરી ને માર બેઠો તો કુતરી કોદા બંધ થાય હોભરે ભરે કુતરી ભાઈ એટલે વરરાજા કે બંધ થઈ જાય બે વાર ના થઈ મારી બેટી કે બંધ થઈ જાય ત્રણ વાર કઈ ધોઈ દઈ તલવાર કાઢી ને ઝટકો માર્યો કુતરી માં નોખી પેલી મારી બેટી બહુ ફફડે તો એને કુતરી ને વાઈ નોખી મારી શી દશા કે તમે ખોટું કરી બંધ થઈ જાય એક વાર પેલી ચૂપ ચાઢી એમ તરત બંધ થઈ તાર પેલી બેન પણીઓ સમજાય લી કે જો ઠળિયું હબધુ કઈ દે અને થળિયું હબધુ સો ડોલતો આવે પેલી વહુ નવી નવી તે થળિયું કોને કહેવાય એ ચમનું હબધુ થાય આપડા ઘર વાળો થળિયું કેવાયું હારું ખવડાઈએ આજે હુંતી વખતે દૂધ નો પાલો ભરી લઈએ કાજુ દ્રાક્ષ બદામ યાગ છે બધું નાખી અને દૂધ નું આલીએ એટલે કે થળિયું હબધું થાય પેલી એ વિચાર્યું થળિયું હબધું કરવું આ તો ગેર પહેરી ને ગયા પેલા બોને ને સરસ રસોઈ કરીને બનાવી અને મૂકી અમે પંખો નોખવા બેઠો કે લ્યો હડો જમી લ્યો એટલે પેલો ખાવા બેઠો ને હોભર્યું ભાઈ બંધ ની વાત કે જો ડબાઈ ના જતો એટલે કડી નો હબડકો માર્યો જિંદગીમાં માં ખાધેલી ની એવી કોપરા જેવી કડી થયેલી પણ આ તો પેલી બોન પૂછવા મંડી જેવી કડી થઈ હમ થઈ શકે તાર બાપા ને મોઢા જેવી કે કોઈ દાડા આવો કઠો હતો છે વાના કદાચ મારી માં હારું કરે હા તો કે નરી પાણી તઈ મારનું મારી જિંદગી માં આવી નહીં ખાધી ને વાતે હા જિંદગી હારે આવી નહીં ખાધેલી કોઈ દાડા આવી કરી નહીં ખાલી પેલી તો બચારી આઠ દસ દાડા હારું હારું કરીને મેળવા માંડ્યું પણ પેલો મારો બેટો ઉકરે મેર ના પડે પેલી ક્યાં થડિયું હબજુ નહીં થવાનું નહીં હરો પડેલો છે ક્યાં મેલ પડી કે આ થડિયું હબજુ નહીં કરું તો પેલા વિચાર આવ્યો કે ભાઈ બંધો ચઢાવે સમન પણ અહીંયા બચારી હારું હારું કરીને ખવડાવે છે તા લાય હવે કે મારા ભાઈ બંધુ માનવું નહીં આજે વખાણ કરું આ તો ભાઈ બપોર ખાવા બેઠેલા પેલો હમણાં થારું મેલ્યું અને જો કઢી હબડકો માર્યો તો પેલા વખાણ કરો હો હો લલી ઓ લલી લલી શું તારી કઢી ક્યાં કઢી એટલે તારી જ કઢી ક્યાં વાગરો હાથ સાઈડ ખૈધ ફિલ્મ અહીં લઈ દંડો ને હારી ઢોકાણો તારું સહેજ ત્યાં નાશ થાય તારું આટલા દાડા ચોખા દઈ ને મેં કરીને મેલી તાર તન ખાટી લાગતી તી ગરી લાગતી હતી મેં ગોર ઓછો હતો નહીં હારી અને આજે આખા ચંચીન તો માગી વાણી તાર કે તને સારી લાગી ક્યાં તન કે બારની જ કઢીયો ભાવતી છે ઘરમાં ખાવાનું છે અનુ ગમે

બીજા માં તો હેરતું જવું પડે મારું મારું ફંટ્યો ને ફંટા એ ખબર એ ના પડે અને એમાં જો આપણે બોલો સ્વામિનારાયણ ભગવાન એટલે બહુ મુસીબત થાય અને એમાં તમે જોજો મેં પેલું કહ્યું કે બેનો ની વાત એટલે બહુ મર્યાદા વાર ની છે બહુ જ મુસીબત કાઠિયાવાડ ની અંદર તમે જાઓ અમારી બહેનો ની પગની પોની ના દેખાય એમનો પ્રેમ કેટલો બધો ના દેખાય અને પોણા મીટર અને એવો જ પહેર્યા હોય અને અમે સંતો કવિઓ તો કહ્યું છે કે કાઠિયાવાડ ભાલ અને ગુજરાત ચરોતર આ ત્રણમાં એક એક વખણાતી વસ્તુ છે કેવી સરસ કે કાઠિયાવાડમાં માં બાપાજો પ્રેમ ગણો

બધા કટ ને પાછા તારા કશું કઈ જ નહીં કરતો મર્યાદામાં લાજ રાખ પેલો બેનો લાજ કાઢે આટલી સાચી સુધી તારા લાજ હંતઈ ગઈ તમે જો કાઢે ને તો એને શું કેવાય લાજ ના ત્રણ પ્રકાર ઊંટિયા ખૂટિયા ને ટૂટિયા ઉઠિયા કોને કહેવાય મામુડા કાઢે માથ માં જાળી ઊંચું કરે કે એ મુસે એ પતેરી કે ખેતર માં પીરા કરાવવા લીબુરા વળાવવા અને કે રાપરિયું કરાવી પણ પૈસો તો કે નો દીયો કે મારો ભાઈ ને હારે કોને ઊંચું કરીને જોવે ઊંટિયા લાગે બીજા નંબરે ખૂટિયા બંગાળ માં અમારી અતાર કાઢે એક બોમણ માંડો દરવ્યો હોય એક પર્યો હોય ખોટિયા ખૂંટિયા આમ કરીને જોવે વર એનો જેઠ આવતો હોય આખું ચોકટું જોવે જતી રહી હોય એક્સિડન્ટ થવાની તૈયારી હોય અને પછી ઢોકી દેખા હા મારે જેઠ આયાકી કઈ ઠેઠ ના આવ ના જેઠ રહ્યા હવે તાર જોવાનું જ સારું અને ત્રીજા નંબર એ ટૂટિયા લાજ બોનો કાઢતી નહીં આખો દશરો ઉગાડો જો આ જુવા તો માછો બડ 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 કરતી હોય શેલડીન ખેતરમાં માં જણ પડી હોય એમ ગોમરિયા એટલે અને પછી પાછો કહે કે અમારી મશ્કરીઓ કરે અરે મશ્કરીઓ નહીં કોઈ કરતો તમને સમજાવે સજુ સમજી જાવ તો કઈક મજા આવશે તમે જોજો જો વાણિયાની છોડી હોય ને સોનમો સમજી જાય અને વાણિયા ઓણિયા કરતા બોમણની પટેલની હોય ને સમજે નહીં એ એમનું ધાર્યું ધાર્યું કરી કરી કરે કેમ

સંતો વાત કરો ગેર ગેર સંત ને લાલ છે અને એવો દાઢો વધારીને ની આકરી પડે ઘેર ગુરુ અને બધા છે ત્રિયા કરે એક ગમ એક પટવાણી ગુરુ કરવાનો નામ લીધો કે મારે તો ગુરુ કરવા છે પણ ગુરુ ચેવા કરવાના કે લાકડા જેવા ગુરુ જોઈએ કે એ તરે અને મને તારે એટલે હમણાં તો પટેલ ને કયો કેમ માં મહારાજ આવે ને જઈ મારે ગુરુ કરવા પટેલ ભાગોર બેઠેલા એક મહારાજ આયા મહારાજ ને હડો મહારાજ અમારા બહેરો મહારાજ ના મન મોકશ ગુરુ કરવા તો આપણને આપડી પદવી વધન મહારાજ બહુ શીતળ ગયા ઘેર એટલે ખાટલામ બેહાડ્યા પોણી બાણી આલ્યું અને પછી પટેલ ને પેલી પટલાણી કબ્રશો જા મેળવાની સન જા દૂધ લઈ આવો મહારાજ સો બેઠા કે પટેલ ગયા દૂધ લેવા એટલે પેલા પટલાણી દંડો ઉઠાયો તારું છે ત્યાં ના જાય મારા ભાઈ ના હારા ખબર તો નહી કે નવરા નવરાતરી પડ્યા એ લાલ લુગડા એટલે હા ગુરુ કરવા ગુરુ થવા આવ્યા છો મારે ગુરુ ગુરુ નહી કરવા મારી બેટી અવરું બોલી ગુરુ ની પરીક્ષા કરતી જતો ગયા એટલે મહારાજ તો ઉભો થઈને હેડ તો થયો પાછા પટેલ હોવા મળ્યા મેં મહારાજ તમને હેડ્યા કે હું દૂધ લેવા જતો હાઢી ના હળ હળ પાછા પાછા આઈ બેઠા પચા મેલ્યો પીવડાયો પટેલ કે મહારાજ હવે ટાઈમ થયો ખાઈને જજો મહારાજ કે કશો વાંધો નહીં મહારાજ બેઠા ને પેલા પટલાણીએ મોકલ્યા ઘી લેવા ઘી લેવા ગયા એટલે પાછા પટલાણી કે મહારાજ દંડો લઈને હર્યા તમારા બાપા મેલી આગળ ખાવા ચડી બેઠા ચાર નું કહ્યું નહીં કે દિયોર ઉઠ બોધા મહારાજ તો પાછા ના થા મહારાજ જાય ને અમે પટેલ મળ્યા મહારાજ જમે કે બસ જતો તો મહારાજ શું ઘડી ઘડી આવું કરો છો જમીન નહીં જવાનું હોડે પાછા પાછા મહારાજ તો પાછા આયા પાછા આયા એટલે ચોકતા પ્યાસતા મહારાજ પટલાણી કે મહારાજ એટલા ઉભા ના બચ્યો કર્યા બહુ ગારો પણ મહારાજ પાછા ઘડીએ ઘડીએ આયા એટલે મહારાજ લાકડા જેવા સગ્યા છે એટલે ગુરુ લાકડા જેવા કરવા લીધે લાકડા જેવા જમના તાકે ગુરુ ના ત્રણ પ્રકાર હોય લાકડા જેવા પથ્થર જેવા અને દેતવા જેવા આ ત્રણ પ્રકાર હોય લાકડા જેવા હોય એ પોતે જ તરે અને બીજો નહીં તારે પથરા જેવા હોય એ ડૂબે બીજો નહીં ડૂબાડે અને દેવતા જેવા હોય એ દાઝે અને બીજો નહીં દઝાડે એટલે ગુરુ મેં કરી દીધા પણ ગુરુ કરવા તો એને બહુ વિચારીને કરવા આવી રીતે પરીક્ષા કરીને અત્યારે તો ગુરુ કરવા મળ્યા એક પટલવાણી ગુરુ કરેલા ગુરુ ભક્તિ ઝાલેલી વર્ષોથી અને એવી ગુરુ ભક્તિ જે સંત દેખે જમાડ્યા વની રહે એક એક મહારાજ મહારાજ આયા તા તો પટલા મહારાજ અને એકદમ ઉભો થઈ ગયો હોબેલું રસ્તા માડું નાખીન દોટ મેલી ગરમત કથરોટ લેવા હાતર મહારાજ ના પગ જોવા પણ મહારાજ જ જતા હતા મહારાજ ની નો શેડો પેલા હોબેલા નડ્યો અને જો શાલ નો શેડો આડ્યો તો હોબેલું હોનાનું થઈ અમે એક શંખણી રે કોઈ દા ગુરુ સેવા નહીં કરેલી સાધુ ને કોઈ દા દર્શન નહીં કરેલો ભગવાન નો દીવો કરેલો નઈ હોય વિચાર કર્યો કે આ બાવા ચાદર અડી અને હા બેલું હો નાનું થયું તો આ ગુરુ સેવા ઝાલવા જેવી હાચી હો આ સેવા માં મજા છે એટલે હું ઘરવાળા ને કે આપણા ખેતમ જાવ એક મોટો ખીજડો હમળો કાપી લાવો અને થયું આપણા ચોક વચ્ચે નોખ અલી કા ચમ તાકે મારે ગુરુ સેવા ઝાલવીશ ક્યા અને જે ને ઝાલ લાવો જુઓ આ ભાગોર જાઓ એટલે કોઈ મહારાજ ને જવા નહી દેવાનો પકડીને લાવવાનો મારી સેવા કરવાની તને કે જે હોય પાડોશ માં ગુરુ સેવા કરે તો પેલી બોને ગુરુ સેવા ચાલી પટેલ ગયા ભાગોર એક બાઓ નવે નવો ગોમ માં બેઠેલો પટેલ કે હડો મારા ઘર વાળો ગુરુ સેવા જા લે હડો આ તો મહારાજ આયા એટલે પેલી પટલાણી કે ઉભા રો મહારાજ ઓમ ફરીને નહીં આવવાનું આ છડિયા ઉપર થઈને આવો કે

મહારાજ ગોળી રાખે ગોળી ઉપર બેસીને જાય મફીણ નાખેલું અને બરોબર અફીણ ચડ્યું એટલે મહારાજેલા હાકર કાઢી નાખ્યું ચેલો ઠેલો લઈને જાય મહારાજ ને પેલો ચેલો કે બાપુ આ દ્વાદ કડકડ ચમ બોલાશ તાકે તો મારી કળા માં ખેલું શું કે તને સમજ પડે જો એમ કે હાકર ખોશું તો હાલ પડે મહારાજ ને ચેલો હેડતા તને વંટોરિયો આવ્યો મહારાજ નો ખેસ ઉડીને કંઠા ના જારામાં પડ્યો પડ્યો મહારાજે કહ્યું કે જો ચેલા કશું મારું પડી જાય ને તો ધ્યાન રાખજો હા કે લેવાનું નહીં લેવાનું કહ્યું કંથા જોયું જારામાં જારામ મહારાજનો ખેસ પડ્યો હેડે આગળ મહારાજ નાચર્યા કાલે મારો ખેસ તકે બાપુ પેલા કંથાળના જારામ પડી ગયો અહિયાં પણ હા કે કંથાળના જારામ પડ્યો તને લેવાનું કહ્યું નતું તકે તમે લેવાનું ક્યાં કહ્યું તું જોવાનું કહ્યું તો મેં જોયું કે મહારાજ જો હવે જે વસ્તુ પડે ને લઈ લેવાની કશું પડી રહેવા દેવાનું મહારાજ તો હેડે ઘોડા ઉપર બેઠેલા અને પોડલો કરવાનો વિચાર થયો ઘોડે પૂછડું ઊંચું કર્યું પેલો ચેલે વિચાર કર્યો કે મહારાજે કહ્યું તું જે ભોયે પડે એ લઈ લેવાનું કે તરત પેલો કમખો હતો ને પાછળ ઘોડાને ને જ દીધો બધો પોડલો મય ઘોડો પેશાબ કર્યો અને આખો બધો ભરી દીધો મહારાજ ને ખબર ના પડે મહારાજ તો આ ફેડ ના જન્મ જન્મ હેર્યા જાય ચેલે ખબર ભર્યું ગંધા એટલું બધું નાવા ઉતર્યા બાપુ વધારે પડી ગયું મહારાજે જોયું તા તો ઘોડા ને પોડલો અને ઘોડા ને ઉતાર એટલે આવું લેવાનું કહ્યું કહ્યું નતું જે પડે લઈ લેવાનું આ મેં પડતું તું મેં લઈ લીધું ક્યાંય એવું આમ નહીં કરવાનું પાછા મહારાજ તો નહીં જોઈને બેઠા અને ઘોડા ઉપર ચડી ગયા અફીણ ખાધું અફીણ ચડ્યું હાકર ખાધી ચેલોકે મહારાજ આફે શું કડકડ બોલાતા કે તને સમજ ના પડે અમે કઈ કળામ ખેલી જાય મહારાજ થોડા ખેડતા તા કાયદો ઘોડા ને પગ ખસો મહારાજ નેચર લબડ્યા એક પગ ઉપર ઘોડા ને પેડલા મને મહારાજ ડહેડા ચેલા ને મહારાજ કહેલા એ ચેલા બહાર કાઢ મને કાયદો માં બહાર કાઢ ચેલોક મહારાજ આ કઈ કળામ ખેલો શકે મહારાજ છોલા એને જેવો થઈ ગયો એટલે જેવા ગુરુ હોય ને એવા ચેલા મળે અને ચેલાઓની તો શું વાત કરું અતાર મારા બેટા દુનિયાની એવી બનાવા બેઠા છે કે ના પૂછે વાત લાલ ચાર ચોલ્લા કર્યા ને ધૂત્યું પહેર્યું ને બંડી ને ઉપર ઉપાયણું ઓળ્યું અને હાથમાં ચીપ્યું એટલે ગુરુ પછી મહેશો ને કાયદે હોય ગુરુનો અર્થ ગુરુ એટલે ગુ એટલે અંધાળું ને રૂ તો અજવાળું અંધારામાં અહીં અજવાળામાં લઈ જાય એને ગુરુ કહેવાય અત્યારે તો મારા બેટા અજવાળામાં હી અંધારામાં હાથે લઈ જાય અત્યારના ગુરુઓની વાત જ જુદી છે એ ચોહી ચો ઉઠાવે એમાં એમ કે વાણીઓ સંત બને અને વાણીઓ ભગવાન સેવા કરે તો બહુ જ બઉ જાય બઉ બુદ્ધિશારીઓ ઉત્તમ બુદ્ધિ વાણીઓ પચ્છ બુદ્ધિ તરગડો ગોદો મારે તરગડો કેતા મુસલમાન એમની બુદ્ધિ બહુ તરત હોય બીબી મરી ગઈ ને એક તજીદાર બીજી લાયો નહીં ત્યાં જ કહી કે બાયડી મરી જાવ તો મુસલમાન ની મરજો બળજીઓ મર પટેલ નો મરજો અને સાપરું પડત દરબાર નું પડજો દરબાર ચાર ઠોલો ગાલી તરત કરી ભૂક છે વરદડી મરી જાય કબર હું કઈ નહિ લાયા નહીં ફરવા ગયો એક બેઠી બેઠી વાયરો નાખે મારા મનમાં એમ બીબી ને જેટલું બધું ઘરવાળા ઉપર પ્રેમ હશે કે મારી કબરમાં માં હુઈ રહ્યો છે ને આ ઉપર રહી રહી વાયરો નાખે મે કો કોઈ ક્યાં કરતી કેટલા પ્રેમ તે ઘરવાલે કહો કે કાયકા પ્રેમ કે કબર વેલી વહેલી હુકાઈ દુસરે જગા નાત્રો મિલે એટલે નાતરે જવાય અતાર તો કબર ને હુકવતા હોય સગણા અને અતાર બધું એ જ થઈ ગયું સાચો પ્રેમ હંતઈ ગયો હા ગયો નહીં કે બીજો જાલ્યો નહીં પતી જ ગયો આપણે એવું બૈરું મર્યું નહીં કે બીજું લાયા નહીં ના તારું જુઓ નામ કેવું પૈણે પેલો પલાવે નામ પૈણું હા એટલે છેક તારે અને ના તારું એ ના તારા આપણને ના તારે અધવૈત ડુબાડે હન નામ ના તારું હા એમાં વાણિયો બહુ બુદ્ધિશાળીઓ એક દરેક એક વાણિયાના ઘરમાં ચોર પેઈ ગયો વાણીયાન ખાટલા તર બેઠો વાણિયા જોયું મળો બેટો આ ચોળ પેઠો ગળમણ ડફ લઈને ખાટલા તર બેઠો ક્યાં આજ આપણું કાસળ ખાઈ નાખવાનું પણ બહુ બુદ્ધિશાળી વાણીઓ શેઠવાણી મેળે હોય રહેલો કંચન ગવળી કેવો કંચન ગવળી ઓ કંચન ગવળી ટાળું શક્યા ના જાય નાચે ઉઠા ટાળું રાય નાચે આય આપણો લાલ્યો નાચે લાય કે મેળે શેઠવાણી લાલ્યો નો નો શેઠવાણી કે તમારો મરે રાતે બાર વાગ્યા તો મને લાલ્યો છો નો અત્યારે મારો લાલ્યો મને મન ફાવા તાર રમાડું રાતે બે વાગ્યે દોઢ વાગે રમાડું બે વાગે રમાડું જાર મને વિચાર થાય તાર રમાડું તું ના કેનારી કોણ કે લાલ્યો મારો છો શું બીજા લાલ્યો રમાડવા બેઠો છું શેઠવાણી તો લાલ્યા ને લઈ નાચે આયા શેઠે લીધો ચૂંટલો ખાણી શેઠે રડાયો શેઠે વિચાર કરજો કા ચોર ને બહાર કઢાવો ત્યાં પોણા એક વાગે જાલેમ સંઘ જમાદાર રોણ ફરે અને હાડા બહાર થયેલા શેઠે વિચાર્યું કે જાલેમ સંઘ જો ઘરમાં આવે તો આ ચોર બહાર ના ન્યાકરા ન્યાકર મજા આવે રાતે પતાઈ દે છોકરો રડવા મંડ માંડે ચૂંટણી ખણી સોનો રે તારો મરે તારો જાલેમ સંઘ આવશે સમજણ નહીં પડતી હમણાં જાલેમ સંઘ આવશે એટલે જાલેમ સંઘ ન્યા કર્યા જાલેમ સંઘ કે શેઠ મને બોલાવે તાકુ હોવે હોવે આવો બે હવે ચા મૂક કંચન ગૌડી હા જાલેમ સંઘ ભાઈ આયા તમે જોજો જાલેમ સંઘ ભાઈ બેઠા પેલો લાલ્યો રમાડે અને જાલેમ સંઘ એ વિચારતો એક લાલ્યો બહુ સરસ છે દેખાડો લાવ રમાડું જાલેમ સંઘ કે શેઠ લાવવા ના લાલ્યો હું રમાડું તમારા અહીં સ્વાનો નહીં રહેતો વાણીઓ કે ના માડો બેટો આ લાલ્યો મારો અઠવાર છે અને અઠવાર લાલ્યો તમારા તમારે જો રમાડવો હોય તો મારો મોટો લાલ્યો જુઓ વચ વાગ્યામસંગે નાચે જોયું ઉતારતો પેલો શંકો ચોર મારી મારી ધુમાડા ધોમાડા કાઢી ના છ મહિનાની સજા વાણીએ જે યુક્તિ વાપરી કે મારો લાલ્યો અઠવા અઠવાર શબ્દ આવે ને તર તમે જોજો બેનોને ને ઘણી વસ્તુ અઠવાર હોય અથવાર એટલે એના વના રે નહી ઘણી બહેનો છોકરો અથવાર હોય ઘણી ડોબો અથવાર હોય પાડો અથવાર હોય ભેંસો અથવાર હોય ક્વાદો અથવાર હોય આ ભેંસો ડોબો પાડો હોય ફીરે ભેસ કોને કહેવાય પંચે દોણ મિલિયન દસર દૂધ કાઢે અન્ન ભેંસ કહેવાય બીજા નંબરે ડોબું દસ્યર દોણ ખાઈને ને કુદી જાય અન્નમ ડોબું ત્રીજા નંબરે ક્વાદુ ચાર દાડા સુધી દોણ ખાઈને ને પાંચમી દાડે શેર દૂધ કાઢે ઓન નમ કોદુ અને છઠ્ઠા ચોથા નંબર નું પાડું અધમણ દોણ ખાઈશું બે ગુણ ખવડાવવા તો શેર ના ફૂટેન્ન પાડું કહેવાય એટલે આ બધું અથવાર હોય જાલ પેલા ને લઈ ગયો છ મહિના થાય એટલે પેલો તો છૂટી ના આવ્યો ચોર આઈન પાછો વાણી ગયો ચોરે વિચાર કર્યો આ તો મારો બેટો આવ્યો ડફ લઈને બેઠો ના છોડે શેઠવાણી ને કહેવો શેઠવાણી કંચનકોળી ઉપર થી પાંચ કિલો દહ કિલો વીસ કિલો નવટાકું અઢોરું બે કિલો દોઢ કિલો બધું નેચે કેસ કે શેઠવાણ તમારે ત્યાં અડધી રાત ત્યાં બધી શી જરૂર પડી કે આપણા ગામમાં તોલ માપ તપાસનારા આયા છે Yeah. Uh -oh.